શહેરના જેલ રોડ પર આવેલ સામેદ કોમ્પ્લેક્સના ત્રીજા માળે હોસ્પિટલમાં આગનું છમકલું. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડ દ્વારા મંગળવારે સવારે શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અર્થેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે રાત્રિના સમયે જેલ રોડ પર આવેલ સામવેદ કોમ્પ્લેક્સના ત્રીજા માળે સચેતન હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીઓ દોડી ગયા હતા અને ફર્સ્ટ એડ દ્વારા આગને બુઝાવી હતી, પણ સવારે કરેલી ચકાસણી આ ફાયરકર્મીઓ ભૂલી ગયા હતા અને રાત્રે હોસ્પિટલમાં આગના બનાવ બન્યો હોવા છતાં કોઈપણ પ્રકારની સેફ્ટી અંગેની પૂછપરછ સુદ્ધા કર્યા વગર પરત ફર્યા હતા અને બુધવારે સાંજના આ બનાવ અંગે ચીફ ફાયર ઓફિસર વ્યાસ સાહેબને પૂછતા કાર્યવાહી શરૂ હોવાનું રટણ કર્યું હતું. રોજ રાત્રિના 1:15 કલાકે શક્તિભાઈ ફાયર બ્રિગેડમાં જાણ કરેલ કે એ ડિવિઝન સામે આવેલ સામવેદ કોમ્પ્લેક્સમાં સચેતના હોસ્પિટલમાં ત્રીજા માળે આગ લાગેલ છે. જે સંદેશો મળતા અમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા સામવેદ કોમ્પ્લેક્સના ત્રીજા માળે હોસ્પિટલની અંદર એસી સળગેલ, જેઓને ફર્સ્ટ એડથી બુજાવી નાખેલ છે, જેમાં આગનું કારણ કે નુકસાની કાંઈ જાણવા મળેલ નથી અને હોસ્પિટલના માલિક છે રાધિકાબેન મુખર્જી.